નમસ્તે બાળકો, ચલો આજે આસપાસ વિષયમાં નંબર 4 માં આપણે પહેલા સમજૂતી મેળવે પ્રકરણ લખી ત્યાર પછી પુસ્તકમાં એક વિડીયોમાં આપણે પૂર્ણ કરાવ્યું. હવે આ વિડીયોમાં હું તમને સ્વાધ્યાયમાં લેખન કરાવીશ, સ્વાધ્યાયમાં સમજૂતી આપીશ કે કઈ રીતે આ પાઠ પૂર્ણ કરવાનો છે. પાઠનું નામ તો તમને બધાને ખબર જ છે, રોજ નિશાળે જઈએ. તો હવે આપણે રોજ નિશાળે જઈએ એમાં પહેલો પ્રશ્ન છે એ વિકલ્પનો છે. સાચો વિકલ્પ આપણે પસંદ કરી અને આપણે જવાબ ખાનામાં લખવાનો છે. તો આપણે પાંચ વિકલ્પ પાંચ આપેલા છે એમાં પ્રશ્ન તેમાં પહેલું છે, નાના બાળકો ભણવા માટે ક્યાં જાય છે? તો એમાં જુઓ ત્રણ વિકલ્પ છે, અ પુસ્તકાલયમાં, બ શાળામાં, ક કોલેજમાં. તો તમને ખબર જ છે કે નાના બાળકો ક્યાં જાય. નદી ઉપર અવરજવર માટે શું બાંધવામાં આવે છે? શું બાંધવામાં આવે છે? અ પુલ. ત્રીજામાં આવશે અ. ચોથું, હવે ચોથું, બળદગાડા ક્યાં વધારે જોવા મળે છે? બળદગાડા ક્યાં વધારે જોવા મળે છે? તો એમાં આવશે ક ગામડામાં. પાંચમું, ગુજરાતમાં ઉડન ખટોલા ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં ઉડન ખટોલા તો એમાં ત્રણ ઓપ્શન છે, અ પાવાગઢમાં, બ હિંગોળગઢમાં, ક પાલીતાણામાં. બધાને ખબર છે ક્યાં જોવા મળે છે? અ પાવાગઢમાં. પાંચમામાં આવશે અ. એના પછીનો પ્રશ્ન તમને આપ્યો છે પ્રશ્ન નંબર 2, જે છે ખાલી જગ્યા. બરોબર ને? મેં પ્રશ્ન 2 લખ્યો છે. બરોબર, માં પહેલું ગામડામાં બાળકો શાળાએ જવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તેમાં પણ તમને બે વિકલ્પ આપ્યા છે કૌંસમાં. તેમાં પહેલું છે બળદગાડા અને બીજું છે ઊંટગાડા. એમાં આવશે બળદગાડા. લખ્યું છે બે. બીજું, બે ડુંગરની ટોચને જોડતા ઘોડા માર્ગને ખાલી જગ્યા કહે છે. તો બે ઓપ્શન છે એમાં પણ, ડુંગર જોડ, ઉડન ખટોલા. તો આપણે શું લખશું એમાં? ઉડન ખટોલા. ત્રીજું, રણ વિસ્તારમાં વાહન તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એમાં તમને ખબર જ છે રણ છે એમાં કયા પ્રાણીનો સૌથી વધારે ઉપયોગ થાય? ઊંટ. તો કોમો તમારા ઓપ્શન આપેલું છે તો આપણે ત્રીજી ખાલી જગ્યાનો જવાબ લખશું ઊંટ. હવે ખાલી જગ્યા ચોથી, ખાલી જગ્યા વિસ્તારમાં લોકો હાથ બંધ ઊભી લાઈનમાં ચાલતા હોય છે. તો આપણને ખબર છે કે સમજાયું ત્યારે તમને કહ્યું હતું કે જે જંગલ વિસ્તાર છે એમાં રસ્તો પહોળો હોય, સાંકડો હોય, કેડી જેવો હોય, તો તેમાં એક એક વ્યક્તિ ચાલી શકે. એટલે કયો વિસ્તાર આવશે? સૌથી ખાલી જગ્યામાં જંગલ. અને પાંચમું, ખાલી જગ્યા બાળકને વ્હીલચેર આપવામાં આવે છે. તો જુઓ તમે આપણે બાળકમાં શીખ્યા કયા બાળકને આપવામાં આવે? જે હાથ ધારે પગે વિકલાંગ હોય એમાં શું આવશે? અપંગ. બરોબર, એટલે આ ખાલી જગ્યાઓ તમારી કમ્પ્લીટ. હવે એના પછી છે પ્રશ્ન નંબર 3, ખરા ખોટા. તો એમાં પણ આપણે કરી લઈશું. પહેલો, ગામડામાં બાળકો ઉડન ખટોલા એટલે કે હોપ્યામાં બેસીને શાળાએ જાય છે. તો આ વાત સાચી નથી, એટલે ખોટું. પહેલું આવશે ખોટું. બીજું, અપંગ બાળકો માટે શાળામાં રેમ્પની વ્યવસ્થા હોય છે. રેમ્પ એટલે બાળકો માટે એક સ્પેશિયલ એક ખાસ સગવડ હોય છે, પણ આ ખરેખર શાળામાં એવું હોતું નથી, એટલે એ આવશે ખોટું. ત્રીજું, શહેરોમાં સ્કૂલ બસ દ્વારા બાળકો શાળાએ જાય છે. આ જાય છે, શહેરમાં આવશે સાચું. ગામડામાં બાળકો ઓટો રિક્ષામાં બેસીને શાળાએ જતા હોય છે. તો નહીં, ગામડામાં શાળા ન હોય તો ચાલીને જાય અથવા તો બળદગાડા થઈ જાય. તો અંદર ખોટું. અને પાંચમું, નદી ઉપર પુલ બાંધવામાં આવે છે. તો સાચી છે, માટે આવશે પાછું વિધાન સાચું. હવે તમને એમ કીધું છે કે સૂચના પ્રમાણે કરો એમાં કહ્યું છે, જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? તો મેં તમને આગળના વિડીયોમાં એ વસ્તુ લખાય.
બોલી પણ શકતા નથી અને સાંભળી પણ શકતી નથી. એટલે ક્યારે વ્યક્તિ પણ પોતાને વાત કહેવામાં મુશ્કેલી પડે છે અને કોઈ શું કહે છે એ સાંભળવામાં પણ મુશ્કેલી પડે છે. બરાબર, આ તમારે લખવાનું છે. મેં લખાયું છે એ પોઈન્ટ પ્રમાણે લખવાનું છે. બીજું, આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે લખો. તો આ એકમ એટલે કે તમારું પ્રકરણ પહેલું, તો એમાં બાળકો કયા કયા વાહનોનો ઉપયોગ તમે બતાવ્યો છે? જો સૌથી પહેલા તો બસ, રિક્ષા, પછી વાન, એના પછી હોડી. હોડી દ્વારા પણ જાય છે. ઉડન ખટોલા એ પણ એક વાહન જ છે. બરોબર, અને વ્હીલ છે. આવા વાહનોનો ઉપયોગ આ એક
જોવા મળે છે. સાતમું, મૂળ રેતીમાં સહેલાઈથી કેમ તૂટી શકે છે? આ પ્રશ્ન એવો છે કે મૂળ આપણે જો રેતીમાં ચાલીએ તો આપણે એને ઝડપથી ચાલી ન શકીએ, પણ ઊંટ કેમ ચાલી શકે છે? કારણ કે ઊંટના પગ ગાડી વાળા હોય છે અને એના પગના જે પંજા હોય છે એના વચ્ચે વધારે ગેપ હોય, જગ્યા હોય, એટલે રેતી છે એમાં ફસાતી નથી પરંતુ નીકળી જાય છે અને તે ઝડપથી ચાલી શકે છે. એના કારણે આપણે ઊંટના કારણે નથી શકે કે ઊંટના પગ ગાડી વાળા હોય છે માટે તે રેતીમાં દોડી શકે છે, ચાલી શકે છે. સૌથી વધારે માણસો કયા વાહનમાં મુસાફરી કરી શકે છે? જો તમે વિચારો, બસ કે ટ્રેન કે વિમાન, તમે વિચારો સૌથી વધારે કયા વાહનમાં માણસો બેસે મુસાફરી માટે? એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે કયું વાહન એવું છે કે જેમાં વધારેમાં વધારે માણસો સમાવી શકાય? તો તમને આ મગજમાં તરત સ્ટ્રાઇક થશે, તરત તમને આવી જશે કે નહીં, વિમાન છે, વિમાન છે એમાં એવું સીટની મર્યાદા હોય, બસમાં પણ હોય, જો ડબલ માળની બસ હોય તો એમાં પણ મર્યાદા હોય, પણ ટ્રેન એવી છે કે જેમાં ઘણા બધા માણસો, વધારે પ્રમાણમાં માણસો સમાવી શકાય. કે આપણા જવાબમાં આવશે કે રેલવેમાં સૌથી વધારે માણસો મુસાફરી કરી શકે છે. રેલવે એટલે ટ્રેન, ટ્રેનમાં સૌથી વધારે માણસો મુસાફરી કરી શકે છે. ગુજરાતના કયા વિસ્તારમાં જંગલો આવેલા છે? તો ગુજરાતના ગીરમાં આપણે સાંકળમાં જંગલો આવેલા છે, એના સિવાય કચ્છ જિલ્લામાં પણ જંગલ આવેલું છે, બરોબર. આ જગ્યા આપણા પ્રશ્નના જવાબ પ્રશ્ન 6 માં. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર માંગ્યા પ્રમાણે લખો. એ જવાબો છે એ તમારે તે ત્રણ વાક્યમાં લખવાના છે, એના જવાબની હું તમને મૌખિક સમજૂતી આપું છું, બરોબર. શાળામાં આવવા કે જવા માટે ક્યાં ક્યાં વાહનો વપરાય છે? તો શાળામાં આવવા જવા માટે બસ, રિક્ષા, વાહન, જો ગામડાનો વિસ્તાર હોય તો ગાડી, ઊંટ ગાડી, ઊંટર ઉડન ખટોલા, આવા સાધનોનો, વાહનોનો ઉપયોગ થાય છે. નદી ઉપરનો પુલ કઈ કઈ સામગ્રીમાંથી બનાવે છે? તો વળી પાછો એ પ્રશ્ન મિત્રો કે નદી ઉપર, તો નદી ઉપરનો પુલ રેતી, કાંકરી, લોખંડ વગેરે સામગ્રીનો ઉપયોગ, વગેરે એટલે વળી બધી સામગ્રીઓ આવી જાય. ઉડન ખટોલા રોપવે એટલે શું? ઉડન ખટોલા એટલે એક પર્વતીય વિસ્તાર હોય તો એમાંથી નીચેથી ઉપર જવા અને ઉપરથી નીચે જવા માટે એક દોરડું હોય અને દોરડામાં એક ટ્રોલી બાંધેલી હોય, કે ટ્રોલીમાં વ્યક્તિ માલ સામાન મૂકી અને ટ્રોલીને આધુનિક યંત્રો દ્વારા ચલાવાય છે, આને ઉડન ખટોલા કહેવાય છે. ઘણી જગ્યાએ આ ટ્રોલી આધુનિક સફળતાના આધારે મશીનો દ્વારા ચાલે છે, પણ ઘણી વખત આ ટ્રોલી હોય એમને હાથની મદદથી પણ વ્યક્તિઓ ચલાવે છે. ઉડન ખટોલા છે એ વાહન છે જે પર્વતીય વિસ્તારોમાં નદીઓ ઉપર બાંધવામાં આવે છે, એટલે ઉડન ખટોલા એ વાહન છે જે વધારે પડતો બે પર્વતો વચ્ચે, નદીઓ હોય વચ્ચે, ખીણ હોય ત્યારે હોય છે, બરોબર. અને એ ઉપરથી પર્વતમાં ઉપરથી નીચે જવા અથવા નીચેથી ઉપર જવા અને બે ખીણ અથવા તો નદી ઉપર હોય તો એ સળંગ હોય છે, સીધો હોય છે, અને એમાં ટ્રોલી હોય છે, એમાં વ્યક્તિ અથવા માલ સામાન મુકાય છે, ઉડન ખટોલા એને કહેવાય. ચોથું, તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓનો અવાજ ઓળખી શકો છો? કે સરસ વાત છે. પક્ષીઓમાં આપણે કોયલનો અવાજ ઓળખી શકીએ, મોરનો ઓળખી શકીએ, ચકલીનો ઓળખી શકીએ, એના સિવાય તો તમે કોઈ વધારાના અવાજ ઓળખી શકતા હો તો એના નામ લખજો. એના સિવાય તમે પ્રાણીઓમાં તો કૂતરો, ગાય, બિલાડી આ બધાના તમે અવાજ ઓળખી શકો, તેની રચના ઓળખી શકો. તો તમારે આ પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખવાના છે આ જવાબમાં, બરોબર. જો ભૂલ ન હોય એવું
પછી જંગલના રસ્તા સાંકડા હોય, ખાડા, કથરાળ એવા હોય, ચા નીચા હોય, એટલા માટે એમાં ચાલવામાં પણ ધ્યાન રાખવાનું. જો પડી જાય તો આપણે નહીં જ જાય, આપણે ભાગી જાય, એ પણ ધ્યાન રાખીને ચાલવાનું. એના સિવાય જંગલમાં પ્રાણીઓ તો હોય છે પણ જીવજંતુઓ વધારે પ્રમાણમાં હોય, એનું પણ આપણે ધ્યાન રાખવાનું. જો કોઈ જીવજંતુ હોય એવું હોય કે ભાઈ બીજી છે એવું જંતુ છે, એના ઉપર જો આપણો પગ પડી જાય તો એ બધું મરે, તો પડી જાય તરત આપણે, એના માટે આપણે સારવાર તરત લેવી પડે. જંગલના વિસ્તારમાં ઝડપથી હોસ્પિટલ પહોંચવું થોડું અઘરું છે, એટલા માટે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ચાલવામાં પણ ધ્યાન રાખવું પડે છે, કારણ કે પથરાળ વિસ્તાર હોય એને તો આપણે પડી જાય તો આપણને તકલીફ કરે. જંગલના વિસ્તારમાં આપણે કેવી કાળજી લેવી જોઈએ એ મેં તમને પાટિયામાં પણ નોંધાવ્યું છે, એમાં તમે જોયું અને તમારા શબ્દોમાં આમાંથી શું જવાબ લખવાનો પ્રયત્ન કરજો.